पत्रकार चिराग पटेल की हत्या ना मामले बोटाद सहित समग्र गुजरात भर में भारे आक्रोश फाटी निकलो छे। त्यारे बोटाद पत्रकार संगठन द्वारा बोटाद कलेक्टर कचेरी आवेदन पत्र आपी न्याय की मांगणी करी हती। અમદાવાદમાં ટીવી 9 ચેનલમાં કોપી એડિટર તરીકે ફરજ બજાવતા પત્રકાર ચિરાગ પટેલની નિર્મમ હત્યા કરી છે। આ હત્યાના મામલે આટલા દિવસ થયા છતાં પણ હત્યારાના સગડ હજુ સુધી મળ્યા નથી। ગુજરાત રાજ્યમાં હત્યા લૂંટફાટ ધાડ જેવા બનાવો રોજબરોજ બને છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। જ્યારે એક પત્રકારની હત્યા થઈ છતાં તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી હોય તેવું ક્યાંય જણાતું નથી। લોકશાહીમાં પત્રકાર લોકોનો અવાજ છે ત્યારે પત્રકારની હત્યા એ લોકશાહીનું હનન થઈ રહ્યું હોય તેવું જણાઈ આવે છે। ત્યારે બોટાદ જિલ્લાના તમામ પત્રકાર મિત્રો દ્વારા બોટાદ કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને ગૃહ સુધી લાગણી પહોંચાડવા આવેદનપત્ર આપ્યું હતું। દુઃખની લાગણી સાથે આ ઘટનાનો વિરોધ કરી આવેદનપત્ર સુપ્રત કરી હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। ઇમરાન જોખિયા, બોટાદ જિલ્લા ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશન પ્રમુખ। આજરોજ અમે બોટાદ જિલ્લાના સમગ્ર પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા કલેક્ટરશ્રીને એક રજૂઆત કરવામાં આવી છે કે અમારા પત્રકાર મિત્ર ચિરાગભાઈ પટેલ, જેનું અમદાવાદની અંદર હત્યા કરેલી હાલતની એક એની લાશ મળી આવી છે, જેની તટસ્થ તપાસ થાય અને તેને પૂરેપૂરો ન્યાય મળે, અને ખાસ કરીને જે આવારા તત્વો જે છે તેની દ્વારા અવારનવાર અનેક વખત પત્રકારોને મારી નાખવાની તેમજ હાથપગ તોડી નાખવાની ધમકીઓ આવી રહી છે। જ્યારે સરકાર વાત કરતી હોય સુરક્ષાની, તો જ્યારે એક પત્રકારની આવી ક્રૂર હત્યા થતી હોય છે તો આમાં રાજ્ય સરકાર જે સુરક્ષાની વાત કરે છે તે ખરેખર એક ખોટી સાબિત થઈ રહી છે। તો રાજ્ય સરકાર હવે સાબિત કરે આને ન્યાય અપાવીને કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેલી છે, અને અમારી લાગણી અને માંગણી એવી જ છે કે અમારા તમામ પત્રકાર ભાઈઓને પૂરેપૂરું પૂરેપૂરી સુરક્ષા મળે અને જે અને ભવિષ્યમાં આવા એક બનાવ ન બને, અને જેની હત્યા થઈ છે તેની તટસ્થ તપાસ થાય અને જે હત્યારા જે આરોપીઓ છે તેને ફાંસીના માછડા સુધી પહોંચાડે તેવી અમને રાજ્ય સરકાર દ્વારા આની અમે અપીલ કરવામાં આવી છે અને આની અમે માંગણી કરી રહ્યા છીએ। વિજયસિંહ ચુડાસમા, પત્રકાર બરવાળા। ગત સપ્તાહમાં ચિરાગ પટેલ નામના પત્રકારની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે, જેના આરોપી અત્યાર સુધી પકડાયેલા નથી, જેનો ગુનો હાલ સુધી અનડિટેક્ટ છે, તો અમે સૌ આજે બોટાદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ભેગા થઈ અને મરણજરાને યોગ્ય ન્યાય મળે અને તાત્કાલિક આમાં તપાસ થાય અને આરોપીને સખતમાં સખત સજા થાય। જ્યારે પત્રકાર છે તે દેશની ચોથી જાગીર ગણવામાં આવે છે, જ્યારે પત્રકાર સુરક્ષાને લઈને જે પેલું બનાવવામાં આવ્યું છે એને મંજૂરી હાલ મળી નથી, તો વહેલી તકે આને મંજૂરી મળે તેવી સરકાર સાથે અમે લાગણી અને માંગણીથી અમે રજૂઆત કરવા આવ્યા હતા। હરેશ પટકીર સાથે વિજય ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ।